કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે ભણીશું ધોરણ 4 વિષય સામાન્ય જ્ઞાન. વિષય સામાન્ય જ્ઞાન એમાં જોઈશું અસાઇનમેન્ટ કેટલા આપણે પાઠ ભણી ગયા, પાઠ 1 થી 13 સુધી. એનું આપણે અસાઇનમેન્ટ પરીક્ષાલક્ષી જોઈ લઈએ. મેં તમને જ્યારે સામાન્ય જ્ઞાનનું પુસ્તક વિશે સમજાવ્યું, આપણે એનું લેસન કર્યું, ત્યારે મેં તમને પહેલે કીધું જ હતું કે સામાન્ય જ્ઞાનમાં દરેક પ્રશ્નના જવાબ એટલે કે ખાલી જગ્યા ખરા ખોટા જે આવતું એ બધું તૈયાર કરવાનું રહેશે. પરીક્ષા દરમિયાન એવું જરૂરી નથી અસાઇનમેન્ટમાંથી જ પૂછાય એવું જરૂરી છે નહીં, પરંતુ આપણને એક અંદાજ આવી જાય કે આ રીતના પ્રશ્ન પૂછાશે, એ માટે અસાઇનમેન્ટ હોય છે. માટે આપણું વાંચન જે આપણે લખાણ કર્યું છે એમાંથી જ ફરજિયાત વાંચવાનું છે. આમાં 10 ખાલી જગ્યાઓ છે, આમાંથી એવું પણ બને કે આ ખાલી જગ્યા સિવાયની 12મી એટલે કે આપણે જે લખાણ કર્યું હતું એમાં જે બધી ખાલી જગ્યાઓ આમાં સમય નથી તો એક આવી શકે છે. તો આપણે શું વાંચવાનું રહેશે? જે આપણે લખાણ કર્યું છે સામાન્ય જ્ઞાનમાં 1 થી 13 પાઠનો પ્રશ્નો ખાલી જગ્યા જે આવ્યું છે તે એ આપણે વાંચન કરીશું. તો ચલો જોઈ લઈએ. તો અસાઇનમેન્ટ ચલો ભાગ 1માં શું છે? પ્રશ્ન 1, કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દો કે અંકો પસંદ કરી ખાલી જગ્યા પૂરવાનો છે. કૌંસમાં જવાબ આપેલા જ હશે, ઇંગ્લિશનું અસાઇનમેન્ટ શીખ્યા એ જ રીતે આમાં પણ છે, કૌંસ આપેલા જ હશે, ચિત્રો છે આમાં પણ. ચલો જોઈએ. 1 લિટર બરાબર ખાલી જગ્યા મિલિલિટર, તો શું આવશે? 1 લિટરને કેટલા મિલિલિટર થાય? 1000. ગણિતમાં પણ આપણે શીખ્યા હતા, મેં તમને વારંવાર ચેપ્ટરમાં લિટર પાર લિટર પોણો શીખવાડ્યું હતું ને. 4 સેન્ટીગ્રામ બરાબર 40 મિલિગ્રામ. 1 ગ્રામ બરાબર કેટલા સેન્ટીગ્રામ? 100. 6 કિલો બરાબર ખાલી જગ્યા ગ્રામ, 1 કિલોના 1000, તો 6 કિલોના 6000. 1 ક્વિન્ટલ બરાબર ખાલી જગ્યા કિલોગ્રામ કેટલા? 1 ક્વિન્ટલમાં 100. 1 મેટ્રિક ટન બરાબર ખાલી જગ્યા કિલોગ્રામ 1000. કદમાં દૂધ કેરોસીન અને પેટ્રોલ કયા એકમમાં વપરાય છે? આપણે શીખ્યા હતા ને લીટરમાં જ મપાય, તો આપણે લીટર લખીશું. વજનમાં ખાંડ અને ગોળ અને ચા કયા એકમમાં મળે છે? મિલિલિટર. લીટરમાં કે ગ્રામમાં? આપણને ગ્રામમાં, એને કંઈ પેલા માપિયામાં ભરીને આમ રેડાય નહીં. 9 મેટ્રિક ટન બરાબર ખાલી જગ્યા કિલોગ્રામ. 1 મેટ્રિક ટન બરાબર 1000, તો 9 તો 9000. 9000માં એકમ, દશક, 100 અને 1000, 4 અંક આવી ગયા અને 9ની પાછળ 3 શૂન્ય લાગ્યા. વજનમાં સોના ચાંદીના દાગીના ખાલી જગ્યા એકમમાં વપરાય છે? મિલિગ્રામ કે મિલિલિટર? માપ્યમ ભરાય છે ના, મિલિગ્રામ. સાવ સહેલી ખાલી જગ્યાઓ છે, દરેક કૌંસ આપેલા જ છે એટલે મજા આવી જાય. ગુજરાતનું પાટનગર પ્રકરણ 5માં ખાલી જગ્યા છે. આ તો મેં તમને ગોખવાનું એટલે કે ધ્યાન, ગાંધીનગર મેં ખાસ તૈયાર કરવાનું કહ્યું હતું, 2-4 એવી ખાલી જગ્યાઓ. બીજું, ગુજરાતનું સૌથી મોટું બંદર શીખવાડ્યું હતું કે નહીં? કે ગુજરાતનું પણ સૌથી મોટું બંદર અને ગુજરાતનું પાટનગર, આ બે તો તમે તમારા સામાન્ય જનરલ જ્ઞાન માટે પણ જરૂરી છે. તો મોટું બંદર કંડલા. વેળાવદરમાં ખાલી જગ્યાનું અભયારણ્ય છે, શાનું? કાળિયાર કે વાઘ કાળિયાળનું. પોરબંદરમાં ખાલી જગ્યા ગાંધીજીનું જન્મસ્થાન, સુદામા મંદિર કે કીર્તિ મંદિર? કીર્તિ મંદિર. જોઈ પ્રકરણ 6ની ખાલી જગ્યાઓ જોઈએ. ગુજરાત રાજ્યના ખાલી જગ્યા તાલુકા જિલ્લાઓ 29 કે 33? 33 જિલ્લા. પાલનપુર ખાલી જગ્યા જિલ્લાનું જિલ્લા મથક છે, સાબરકાંઠાનું કે બનાસકાંઠાનું? બનાસકાંઠાનું પાલનપુર જિલ્લા મથક છે. ગુજરાતનો સૌથી મોટો જિલ્લો કચ્છ અને નાનો ડાંગ, ખાસ કીધું તું મેં આ તમને, ખબર છે ને? કચ્છ. જાંબુઘોડા ખાલી જગ્યા જિલ્લામાં આવેલો તાલુકો છે, દાહોદ કે પંચમહાલ? પંચમહાલમાં. હવે આગળ જોઈએ. પાણી ગરમ કરવા ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે, ગીઝર કે દૂરબીન? દૂરબીન તો દૂરની વસ્તુ છે, ગીઝર એટલે પેલું ડોલમાં મૂકીએ છીએ ને એ હીટર કહેવાય, અને ગીઝર એ દિવાલ ઉપર લગાવેલું હોય છે, તો ગીઝર. તાવ માપવા ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે, ટેસ્ટર
કે થર્મોમીટર ટેસ્ટર માથામાં કાણું હોય તો આપણું તાપમાન મપાય હે ને, જેમ કે ઇલેક્ટ્રિસિટી મપાય એમાં આપણા ક્યાં કાણામાં કયા હોલમાં નાખીને આપણે તપાસાય તો ટેસ્ટર ખોટો છે, થર્મોમીટર. દિવાલમાં કાણું પાડવા ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે. કેલ્ક્યુલેટર એ તો સરવાળા બાદબાકી કરવા માટે. ડ્રિલિંગ મશીન લખેલા કાગળની નકલ કરવા માટે ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે. સેનો ઝેરોક્સ મશીન. વેક્યુમ ક્લીનર ઘરની સફાઈ કરી નાખી, લખેલા કાગળની એ સફાઈ કરી નાખી. પછી મોટી સભાને બહુ બધા લોકો બેઠા હોય ભાષણ આપવાનું હોય ને, મેં કીધું હતું ને, સંબોધવા ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે. માઇક્રોફોન કે સૂક્ષ્મદર્શક, સૂક્ષ્મદર્શક એટલે કે પેલા લોહીમના જે નાના કણો હોય એ જોવા માટે થાય છે. તો માઇક્રોફોન માઇકમાં બોલીએ છીએ ને એ, ઝીણા અક્ષરોને મોટા જોવા આમ કરીએ છીએ ને આપણે, ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે. બહિર્ગોળ લેન્સ, બિલોળી કાચ કહીએ છીએ આપણી ભાષા, બહિર્ગોળ લેન્સ. ટેલિસ્કોપ તો શેના માટે વપરાય છે? આકાશના તારા જોવા માટે. પછી છે ગેસ સ્ટવ સળગાવવા ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે. લેપટોપ સળગી જાય, ગેસ લાઇટર, ગેસ લાઇટરનો ટક ટક કરીને કરીએ છીએ ને, ગેસ લાઇટર વડે ચાલુ કરીએ છીએ તો કેવી સરસ સાવ સહેલી ખાલી જગ્યાઓ છે, સાવ સહેલી ખાલી જગ્યાઓ છે. પણ આપણે આ પાઠના જે લખાણ કર્યું હતું એમાંથી એવું જોઈએ ને કે ચાર જ ખાલી જગ્યાઓ પૂછાય ના હો, વધારે પણ પૂછાઈ શકે છે. એટલે આપણે વાંચ્યું હશે, લખ્યા હશે તો આપણને યાદ હશે. ચલો હવે આગળનો પ્રશ્ન તરફ વળીએ. આગળ શું પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, શું છે પ્રશ્ન? એક બ, એક અ જોયો ખાલી જગ્યા. પ્રશ્ન એક બ, નીચે આપેલા વિધાનોમાંથી ખરા વિધાન સામે રાઈટ, રાઈટનું નિશાન ખાસ ધ્યાન રાખજો. ખાલી જગ્યાની અને ખોટા આગળ, વિધાનો આગળ ખોટાની નિશાની કરો, બરાબર? તમે પરીક્ષામાં ખરા આમ કરો અને પછી આમ પણ કરો તો આ કેવું કહેવાય? આ ખોટું કહેવાય. તમે આ રીતે કરશો તો ખોટું, રાઈટ તો રાઈટ, રોંગ તો એટલે ખોટું તો ખોટું. તો જોઈએ, ચલો ગુજરાતનું પાટનગર પોરબંદર ખાલી જગ્યા આપણે શીખી ગયા છે તો પછી ખબર જ છે ને, તો ખોટું. બારડોલી સુરત જિલ્લામાં આવેલો તાલુકો, ના હો કે હા? ખાસ ધ્યાન રાખવાનું, મેં તમને કહ્યું હતું પાઠ 6માં એમાં તાલુકા જિલ્લા બહુ મહત્વના છે મોડે કરવાના, તો વિધાન સાચું. સાબરકાંઠા જિલ્લાનું જિલ્લા મથક વિજયનગર, સાચું કે ખોટું? ખોટું. ચોથા નંબરનું જોઈએ, મોડાસા અરવલ્લી જિલ્લાનું જિલ્લા મથક છે, સાચું કે ખોટું? સાચું. ગુજરાતમાં કુલ 275 તાલુકાઓ છે, ખોટું. શું ખોટું? સાણંદ તાલુકો અમદાવાદ જિલ્લામાં આવેલો છે, હા તો સાચું. સાચું તો સાચું ને ખોટું હોય તો ખોટું. મહીસાગર જિલ્લાનું જિલ્લા મથક લુણાવાડા, સાચું. અમદાવાદ જિલ્લાનું જિલ્લા મથક ગાંધીનગર, ના હો ખોટું, અમદાવાદ જિલ્લાનું જિલ્લા મથક અમદાવાદ જ આવે છે. તો ખાસ ધ્યાન રાખજો, આ ખરા ખોટા તો આપણે ચલો અહીં 8 આપ્યા છે, બરાબર? આ 8 સિવાય બીજા પણ ખરા ખોટા આવી શકે છે. આ 8 સિવાય પરીક્ષા દરમિયાન આ 8માંથી 2 વિધાન લેવા, કદાચ બીજા પણ આવી શકે છે. એનું કારણ કે આપણી સામાન્ય જ્ઞાનનો જ્યારે 1-13 પાઠ ભણ્યા ત્યારે એનો અભ્યાસ પણ કર્યો અને લેસન પર એમાંથી પણ પૂછાઈ શકે છે. માટે ખાસ ધ્યાન રાખવાનું કે આપણે શેમાંથી વાંચન કરવાનું છે, સામાન્ય જ્ઞાનમાં જે લેસન કર્યું છે ને એમાંથી વાંચન કરવાનું છે. હવે આગળ જોઈએ પ્રશ્ન 2. પ્રશ્ન 1માં ખાલી જગ્યા, 2માં ખરા ખોટા. હવે પ્રશ્ન 2માં, નીચે આપેલું દરેક ચિત્ર ઓળખીને તે પાંદડું જે વૃક્ષનું છે તે વૃક્ષનું નામ બોક્સમાંથી, ઉપર કૌંસ આપેલા જ હશે અને ખાલી જગ્યામાં લખવાનું છે. આશેનું પાંદડું છે, આશેનું પાંદડું છે, આશેનું પાંદડું, એ બધા આપણે બોક્સમાંથી. તમને જો એમ થાય કે આ બધા છે આડાઅવળા છે, મને તો નથી ફાવતા, તો
તો આપણે શું કરવાનું? તો ચલો આ મને ખબર નહીં, તો ચલો રહેવા દીધું, આ તો મને ખબર છે, શેનું છે? પપૈયાનું. તો લખી દીધું, આ પણ મને આવડે છે, ના નથી આવડતું તો રહેવા દીધું. આ મને ખબર છે પીપળો, તો આ પીપળાનું, આ લીમડાનું, આ આસોપાલવનું, બરાબર. પછી આ આ તમને જે આવડતા, આ શેનું છે? નાળિયેરી, આ આસોપાલવ, આ કેળ, પછી આ આંબાનું. જેમ જે આવડતા હોય, આડા અવડા આપેલા હોય તો પણ તમે લખી શકો છો. તમને આ પાંદડું અને આ પાંદડું આપ્યું હોય, તમને ખબર ના હોય પણ મને તો ખબર છે આ આંબાનું છે, અને આ જે હોય તો આ પહેલું આપ્યું હોય, આ બી છેલ્લે આપ્યું હોય, કે આ છેલ્લે આપ્યું, તો આપણે અહીં પહેલું પણ લખી શકીએ છીએ કે આ બે મને ખબર છે. તો આપણે જે જવાબ આવતા હોત પરીક્ષા દરમિયાન એ પહેલાં લખી દેવાના, પછી ઓપ્શનમાંથી સાચો જવાબ ફરીથી આપણે થોડું મગજ દોડાવી અને લખવાનું. તો આ શેનું પાંદડું આવી ગયું? કેળ. પપૈયાનું. પછી વડનું. આ પીપળાનું. આ લીમડાનું. આ આંબાનું. આ છે નાળિયેરીનું. આ છે આસોપાલવનું. તો આપણા કેટલા પાંદડા થયા? આઠ. અહીં ઓપ્શનમાં નવ આપ્યા છે, જુઓ, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ. આ ગુલમહોર એક ખોટું છે. તો મેં તો આડાવડા લખ્યા એટલે મને ખબર પડી, તમે પણ પરીક્ષામાં ના આવડે તો આપણે એ રીતે ચેક કરી શકાય છે અને લખી શકાય છે, ખોટું પડશે નહીં. જે આવડે પહેલાં લખી દેવાનું, પછી જે ના ફાવે એ પછી મગજ દોડાવીને લખવાનું. હવે ચલો આગળ જોઈએ. પ્રશ્ન બે બ. નીચે કેટલાક વિજ્ઞાનીઓ અને તેમની શોધોના ચિત્ર આપેલા છે. પાઠ સાતમાં જોયું હતું ને, દરેક શોધના ચિત્ર અને નીચે ખાલી જગ્યામાં તે શોધનું નામ લખવાનું છે. દરેકના નામ તો આપેલા આપણને વૈજ્ઞાનિક, હવે એમણે આ શું શોધ્યું છે એ લખવાનું છે. ચિત્રો આપણને જોઈને ખબર પડી જ જવાનું છે. તો ચલો, ગેલિલિયાએ શું શોધ્યું છે? દૂરથી જોવા માટે ટેલિસ્કોપ. ટેલિસ્કોપ. પછી ગ્રેહામ બેલે આપણો ટેલિફોન, તો લખીશું ટેલિફોન. પછી જ્હોન લુઈસ લોગી બાયર્ડે ટેલિવિઝન, ટીવી, ટેલિવિઝન. પછી રોડ્સને એક્સરે. આ બધા આધુનિક મશીનો આપણે જોઈએ તો એ આપણને ખબર પડી જાય, એક્સરે, કે આપણે કંઈક વાગ્યું કર્યું હોય તો આપણે કંઈ પેટ ચીરીને ડૉક્ટર દવા ના આપે તો એક્સરે મશીન દ્વારા આપણા પેટના અંદરનું જોઈ શકે છે. તો આ એક્સરે. ટેરીસેલી. કોણ છે ટેરીસેલી? તો એમણે શું શોધ્યું હતું? બેરોમીટર. શું શોધ્યું હતું? બેરોમીટર. આધુનિક બેરોમીટર જોઈને ખબર પડી જાય. પછી થોમસ આલ્વા એડિસન. ઓહો, શું છે? જુઓ તો, વીજળીનો ગોળો. આ આપણને ખબર ના પડે પણ આ તો જોઈને ખબર પડે કે વીજળીનો બલ્બ છે. તો આપણી ભાષામાં બલ્બ ન કહે, આપણે ગામડે શું કહીએ છીએ કે ગોળો ઉડી ગયો છે. તો આ એ જ છે, વીજળીનો ગોળો. પછી ઓર્વિલ રાઇટ્સ અને વિલ્બર રાઇટ્સ બે બંને ભાઈઓએ શું શોધ્યું? આ જોઈએ તો વિમાન જેવું લાગતું નથી, લાગે છે, આમ લાગે છે, પણ આપણું આધુનિક વિમાન જોઈએ એટલે આપણને ખબર પડી જાય કે વિમાન છે આપણું. પછી ઓગસ્ટ લ્યુમિર અને લુઈસ લ્યુમિર, આ આપણને જૂના જમાનાનું પ્રોજેક્ટર લાગે છે, આ આધુનિક યુગનું પ્રોજેક્ટર. થિયેટરમાં ગયા ત્યારે પાછળ બોલતો ખડખડ ખડખડ આવે છે. તો આને શું લખાય? સિનેમા. આને શું લખાય? સિનેમા. ખબર પડી ગઈ ને, આ છે ટેલિસ્કોપ, ટેલિફોન, ટેલિવિઝન, એક્સરે મશીન, બેરોમીટર, વીજળીનો ગોળો અને વિમાન. એરોપ્લેન ના લગતા, વિમાન આ ગુજરાતી ભાષા છે. વિમાન અને પ્રોજેક્ટર એટલે કે સિનેમા. હવે આગળનો પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો. ચલો પ્રશ્ન બે ક. શું છે? નીચે આપેલા દરેક વાક્યના ખોટા શબ્દ પર ચેકો મારી સાચું વાક્ય બનાવ. ખોટા વાક્ય પર ચેકો મારી દેવાનું છે, બસ, બીજું કશું કરવાનું નથી. પરીક્ષા દરમિયાન આવું પૂછાય વાક્ય તો આપણે ખોટો શબ્દ હોય એના પર ચેકો મારવાનું. ચેકો મારવાનો એક જ વખત, મારી મારી અને કાટું કાળું કાળું કરવાનું નહીં, પેપર ફાડવાનું નથી. તો ચલો વાંચીએ પહેલું. ગુજરાતનો દરિયા કિનારો 1600 કે 6100? આપણને ખબર છે 1600, તો 1600 એ શું છે? આપણું ખોટું. બસ આ એક રીતે જ લીટો, પછી આને આમ મંડી નહીં પડવાનું ઘૂંટવા, નહીં તો અહીંથી નીચે કાણું પડી જાય છે. તો 1600 કિલોમીટર લાંબો છે. ગુજરાતનો સૌથી ઊંચો પર્વત ચોટીલા કે ગિરનાર? ચોટીલો ખોટો છે, તો આપણો ગિરનાર.
સૌથી ઊંચો પર્વત ચોટીલો કે ગિરનાર? તો આપણો ગિરનાર આવે. અહીં જવાબ આપણને ખોટો આપે છે, તો ખાસ ધ્યાન રાખવાનું. કચ્છના નાના રણમાં ગુડખરનું કે રીંછનું અભયારણ્ય છે? તો અહીં ચોટીલા શબ્દ ઉપર ચેકો મારવાનો છે. અહીં જે જવાબ આપેલા છે એ ના જોશો, હું લખાવું છું એ જ જોજો, એટલે તમને કન્ફ્યુઝ ન થઈ જવાય. પછી શેનું રણ આવેલું છે, રણમાં કોણ છે, કયું પ્રાણી રહે છે અને એનું કયું હતું? તો ગુડખરનું. તો રીંછ ઉપર આપણે શું કરીશું, ચેકો મારીશું. પછી વડતાલ રણછોડરાયનું કે સ્વામિનારાયણનું મંદિર છે? સ્વામિનારાયણ. તો રણછોડરાય ઉપર આપણે ચેકો મારીશું. ગુજરાતની સૌથી મોટી નદી સાબરમતી કે નર્મદા? નર્મદા છે. સાબરમતી તો આપણી ખોટી છે, તો ખોટ સાબરમતી પર ખોટું છે, તો ખોટા ઉપર ચેકો મારીશું. રાણીની વાવ જામનગર કે પાટણમાં ક્યાં આવેલી છે? પાટણમાં. તો જામનગર ખોટું છે, જામનગર ઉપર મેં ચેકો માર્યો. ચેકો મારી મારીને કાળું કરતા નહીં. સાપુતારા હવા ખાવાનું સ્થળ કે હવાઈ મથક છે? એરોપ્લેન ઉડે ના, હો ઠંડો ઠંડો પવન ખાય, તો ખોટું શું છે? હવાઈ મથક. કીર્તિ તોરણ વડનગર કે રાજકોટમાં આવેલું છે? વડનગરમાં, ગાંધી બાપુવાળું. તો આપણે રાજકોટ ઉપર ચેકો મારીશું. આ એક જ વખત ચેકો મારો, પછી આમાં તૂટી પડવાનું નહીં. આગળ જોઈએ. સરદાર વલ્લભભાઈ પટેલ કે જવાહરલાલ નહેરુ લોખંડી પુરુષ હતા? કોણ હતા? સરદાર પટેલ કે જવાહરલાલ નહેરુ? જવાહરલાલ નહેરુ બાળકોને પ્રિય હતા, જ્યારે સરદાર વલ્લભભાઈ પટેલ લોખંડી પુરુષ તરીકે ઓળખાતા હતા, અને જવાહરલાલ નહેરુ બાળકોના પ્રિય કહેવાતા હતા. મધર ટેરેસા કે ઇન્દિરા ગાંધી પ્રથમ મહિલા વડાપ્રધાન હતા? કોણ હતા પ્રથમ મહિલા વડાપ્રધાન? ઇન્દિરા ગાંધી. તો આપણા મધર ટેરેસા ઉપર ચેકો મારીશું, કેમ કે તે ખોટો છે જવાબ. પછી આઝાદ હિન્દ ફોજના સુકાની સુભાષચંદ્ર બોઝ કે જગદીશચંદ્ર બોઝ? આ એક ક્રાંતિકારી હતા, જ્યારે જગદીશચંદ્ર બોઝ એ વૈજ્ઞાનિક હતા. તો આપણા જગદીશચંદ્ર બોઝ એ ખોટું છે. રામકૃષ્ણ મિશનની સ્થાપના સ્વામી વિવેકાનંદે કે દયાનંદ સરસ્વતીએ કરી હતી? કોણે કરી હતી? સ્વામી વિવેકાનંદે. તો આપણા દયાનંદ સરસ્વતી એ ખોટું છે. ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ કે ડૉક્ટર આંબેડકર પ્રથમ રાષ્ટ્રપ્રમુખ હતા? પેલા ચિત્ર પરથી આપણે જોયું હતું ને, પ્રથમ રાષ્ટ્રપ્રમુખ કોણ હતા? રાજેન્દ્ર પ્રસાદ. ડૉક્ટર આંબેડકર ન હતા, એ તો મસીહા હતા, હે ને. પછી શું છે? રવિશંકર મહારાજ ખાલી જગ્યા, આ રવિશંકર મહારાજ કે મોરારજી દેસાઈ? ગુજરાતના પ્રથમ વડાપ્રધાન કોણ હતા? મોરારજી દેસાઈ. રવિશંકર મહારાજ ન હતા, તો આપણો એ ખોટો છે. ભૂદાન યજ્ઞના પ્રણેતા વિનોબા ભાવે કે રવિન્દ્રનાથ ટાગોર? ભૂદાન યજ્ઞ, તો વિનોબા ભાવે લખેલું હતું ને આપણે, તો આપણે રવિન્દ્રનાથ ઉપર ચેકો મારીશું. જો વ્યવસ્થિત મારવાનો. આપણા રાષ્ટ્રપિતા ડૉક્ટર અબ્દુલ કલામ કે મહાત્મા ગાંધી? કોણ હતા? મહાત્મા ગાંધી હતા ને. ડૉક્ટર અબ્દુલ કલામ એ તો વૈજ્ઞાનિક હતા, તો આપણે કોના પર ચેકો મારીશું? આપણે ડૉક્ટર અબ્દુલ કલામ પર આ રીતે ચેકા મારી અને સાચો જવાબ જોઈશું. હવે જોઈએ પ્રશ્ન 3 અ. નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર એક શબ્દમાં જ લખવાનું છે, એક જ શબ્દમાં લખવાનું રહેશે, સામે અહીં ખાલી જગ્યા આપી જ હશે પરીક્ષા દરમિયાન. ગુજરાતની પશ્ચિમ કિનારે કયો મહાસાગર આવેલો છે? તો અરબ સાગર. કયો? અરબ સાગર. બીજું જોઈએ. બનાસ નદી પર કયો બંધ છે? મેં તમને કીધું હતું કે બધા બંધ અને નદીઓ ખાસ ધ્યાન રાખજો, પાઠ 5 તો બહુ જ મહત્વનો હતો આપણા માટે, કંઈક જવું હોય તો બી, હે ને. મેં કીધું હતું ને દાંતીવાડા. 3 જોઈએ. કમાટી બાગ ક્યાં આવેલો છે? વડોદરામાં. સાબરમતી આશ્રમ ક્યાં આવેલો છે? અહીં આપણે જઈને આપણા જ શહેરમાં અમદાવાદમાં. અશોકનો શિલાલેખ ક્યાં આવેલો છે? જૂનાગઢ.
હરિયોમ આશ્રમ ક્યાં આવેલો છે? નડિયાદમાં. નડિયાદમાં ગોમટા બંધ કઈ નદી પર છે? ભાદર. કઈ? ભાદર. સૂર્ય મંદિર ક્યાં આવેલું છે? મોઢેરામાં. વિધાનસભા ગૃહ ક્યાં આવેલું છે? ગામડે જતા હોય ત્યારે જોયું જ છે, વિસનગર સાઈડ જતા ગાંધીનગરમાં આવેલું છે. દૂધસાગર ડેરી તો મહેસાણા. ક્યાં? તો મહેસાણા. ભૂલ ન થાય એ ખાસ ધ્યાન રાખજો. હવે જોઈએ આગળ જિલ્લા અને જિલ્લા મથકોવાળા પ્રકરણમાંથી. ડાંગ જિલ્લાનું જિલ્લા મથક કયું છે? આહવા. જોડણીમાં ભૂલ ના પડે ખાસ ધ્યાન રાખજો, આહવા. ચાણસમાં કયા જિલ્લામાં આવેલો તાલુકો છે? ચાણસમાં તો પાટણ. વડનગર કયા જિલ્લામાં આવેલો તાલુકો છે? મહેસાણા. વેળાવળ કયા જિલ્લાનું જિલ્લા મથક છે? ગીર સોમનાથ. ખંભાત કયા જિલ્લામાં આવેલો જિલ્લા તાલુકો છે? ખંભાત તો આણંદ. દેવભૂમિ દ્વારકા જિલ્લાનું જિલ્લા મથક ખંભાળિયા. આમ જોયું ને આપણે અહીંયા જિલ્લો, જિલ્લા મથક અને તાલુકા એક ખાસ આમ તમે તૈયાર કરવાનું હતું, કહ્યું હતું ને મેં. પછી ગોધરા કયા જિલ્લામાં જિલ્લા મથક છે? પંચમહાલ. તાપી જિલ્લાનું જિલ્લા મથક વ્યારા. જિલ્લા અને જિલ્લા મથક અમુકમાં તો સરખા જ હતા, મેં બતાવ્યા હતા 33 જિલ્લાઓ આપેલા હતા ને એમાં. ઉમરગામ કયા જિલ્લાઓમાં, ઉમરગામ કયા જિલ્લામાં આવેલો તાલુકો છે? વલસાડ તાલુકો એનો. પાલિતાણા કયા જિલ્લામાં આવેલો તાલુકો છે? ભાવનગર. મેં તમને જ્યારે અભ્યાસ કરાવ્યો ત્યારે પ્રકરણ 6 પછી પ્રકરણ 5 એ અમુક એવા પ્રકરણો હતા જે ખાસ તૈયાર કરવાના કયા હતા, કેમ કે એ જરૂરી નહોતો, એ આપણા પરીક્ષાલક્ષી પણ એટલા જરૂરી હતા, આપણા જીવન જરૂરી એટલા અભ્યાસ માટે જરૂરી નહોતા, પરંતુ એ આપણા જીવનલક્ષી આગળ આપણે જ્યારે મોટા થઈએ આગળના ધોરણોમાં જઈએ ત્યારે આપણને સામાન્ય જ્ઞાન તરીકે પણ કોઈ પૂછે તો પણ આપણને જવાબ આપણે આવી શકે. પરીક્ષાલક્ષી કે અભ્યાસ માટે ખાતર નહોતા, પણ આપણા જ્ઞાન ખાતર પણ બહુ જરૂરી હતા. ક્યાંક ફરવા જવું હોય, ક્યાંક અભયારણ્ય, ક્યાંક જીવ જોવો હોય એટલે કે પ્રાણી સંગ્રહાલય, તો કઈ જગ્યાએ કયું અભયારણ્ય, કયું ફરવાલાયક સ્થળ એ આવેલું છે એ મેં તમને કહ્યું હતું. એટલે આપણે જે અસાઇનમેન્ટમાં તો આપેલા જ હતા ખાલી જગ્યા ખોરાકાટો, એ મેં તમને એના સિવાયના પણ આપણે વાંચવાન રહેશે. સામાન્ય જ્ઞાનમાં એવું જરૂરી નથી કે આ મેં શીખવાડ્યું અસાઇનમેન્ટ એ જ પૂછાશે, પણ આ એક જાતનું એનું પરીક્ષાનું માળખું, પેપરનું માળખું કહીએ એ રીતનું છે. બાકી આપણે વાંચવાનું તો જે લખ્યું છે ને એ જ વાંચવાનું છે, લખ્યું છે એ જ વાંચવાનું છે. તો આપણો અહીં એક આ ભાગ પૂરો થાય છે, તો આપણે એક ભાગનું લેસન કરીએ. આપણે પર્યાવરણ દરેક વિષયોમાં લેસન કર્યું છે. સામાન્ય જ્ઞાનમાં આપણે પ્રકરણ 1 થી 13 સુધી લખી દીધા, 1 થી 13 સુધીના પ્રકરણ લખ્યા, એનો અભ્યાસ પણ કર્યો છે. તો ચલો આજે અસાઇનમેન્ટનું લેસન મેળવી લઈએ. તો એમાં લખીશું પ્રશ્ન 1, કૌંસ લખવાની જરૂર છે નહીં, કૌંસ લખવા નથી, માત્ર ખાલી જગ્યાઓ લખીશું, કૌંસ લખીશું નહીં. પ્રશ્ન 1 આખો લખીશું. પ્રશ્ન 1 બ ખરા ખોટા નિશાની ખાસ ધ્યાન રાખજો. આવું કર્યું હશે તો પરીક્ષા દરમિયાન તપાસવામાં આવશે નહીં, આ રીતની જ નિશાની હોવી જોઈએ. સાચું તો સાચું, ખોટું તો ખોટું, આ રીતની નિશાની તપાસવામાં આવશે નહીં. પાંદડા ઓળખીશું, પાંદડા દોરવાના નથી, માત્ર એના નામ જ લખવાના છે. 1 નંબરનું પાંદડું કેળ એ રીતે નંબર વાઇઝ લખવાના છે, દોરવાની જરૂર છે નહીં આકૃતિ. પ્રશ્ન 2 બ નામ સામે એની શોધ, નામ અને આમ તીર કરી અને એની સામે શોધ લખીશું. પ્રશ્ન 2 બ લખીશું. પ્રશ્ન 2 ક લખીશું આખો, આ રીતે ચેકબુક મારી કાળું કાળું ન કરતા. પ્રશ્ન 3 અ આખું લખીશું, અહીં આ રીતે તીરનું નિશાન કરી અને જવાબ લખીશું. આ રીતે બધામાં આમ તીરના નિશાન કરી અને પછી જવાબ લખીશું. તો આ રીતે આપણે ભાગ 1 સામાન્ય જ્ઞાનના અસાઇનમેન્ટનો ભાગ 1નું લેસન કરીશું. તો આપણે ભાગ 2માં મળીશું, પણ
આપણે વાંચન શેમાંથી કરવાનું છે એ તો મેં તમને કહ્યું હતું, જે મેં અસાઇનમેન્ટ પહેલાં ચલાવેલ ભાગ પાઠ 1-13 એમાંથી આપણે વાંચન કરીશું. આવજો વિદ્યાર્થી મિત્રો, મળીશું ભાગ 2માં, સામાન્ય જ્ઞાનના ભાગ 2માં, અને ખાસ ફરજિયાત લેસન કરીશું.